આજનો દિવસ એ રાજકોટના ઇતિહાસની કલંકિત ઘટના છે. રાજકોટના આ TRP ગેમ ઝોનમાં આગના તાંડવે સમગ્ર ગુજરાતનું કાળજું કંપાવી દીધું છે. આ સંવેદનાની ઘડીએ સૌ કોઈ સંયમ રાખે અને જે લોકો પોતાનો જીવ બચાવવામાં સફળ થયા છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, એવા લોકોનો જીવ બચાવવા ની રાહત કામગીરીમાં સહયોગ આપે એવી બધાની વિનંતી કરી છે. ઘટના બની અને અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી, દિનેશભાઈ અને આખાય કોંગ્રેસ પરિવારની ટીમ, જે લોકો સત્વરે અહીંયા પહોંચી શક્યા, અંદાજિત 5 વાગ્યાથી આ સ્થળ ઉપર રખેને કોઈનો જીવ બચાવી શકાતો હોય તો બચાવવાનો પ્રયાસ કર્યો, ક્યાંય વ્યવસ્થા સાચવવામાં તંત્રને સહાયરૂપ થવાનો પ્રયાસ કર્યો. જે લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, આવા લોકોને ઈશ્વર નવું જીવન આપે એવી પ્રાર્થના કરું છું. અને આ આગના તાંડવમાં ભૂંજાઈ ગયેલા તમામ ભૂલકાઓ અને શાશ્વત શાંતિ મળે તથા ભારતના ભાવિને સત્વરે ન્યાય મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. પરેશભાઈ, આ પહેલી ઘટના નથી, સુરતનો અગ્નિકાંડ, રાજકોટમાં મોરબીમાં દુર્ઘટના, અને NOC વગર આ ચાલુ કરી દીધું, સ્પષ્ટપણે સીધા અધિકારીઓની સંડોવણી. સમય વહેતો રહે છે, સ્થળ બદલાતા રહે છે, ઘટનાઓ બદલાતી રહી છે, પણ આવી ઘટનાઓને રોકવા માટેની વ્યવસ્થા નથી બદલાતી એનું દુઃખ છે. આપણે સૌ એના સાક્ષી છીએ. એ તક્ષશિલા કાંડે સમગ્ર ગુજરાતના હૃદય ઉપર ઘા માર્યો. 22 જેટલા ભૂલકાઓ ભૂંજાઈ ગયા, એમ છતાં એને આજ સુધી આપણે ન્યાય અપાવી શક્યા નથી. આપણે સૌ જાણીએ છીએ એ હરણીના ઓળકી કાંડમાં આવા જ કેટલાય ભૂલકાઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ડૂબી ગયા, પણ આપણે એનો જીવ બચાવી શક્યા નહીં. આપણે સૌ એ ઘટનાના સાક્ષી છીએ કે મોરબીના ઝૂલતા પુલ ઉપર કેટલીય જિંદગીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી ડૂબી ગઈ, તરફડિયા મારતા જીવ ગુમાવ્યા. આપણે લોકોને બચાવી શક્યા નહીં. કાશ વ્યવસ્થા બદલી હોત તો આવી ઘટનાઓ ઉપર નિયંત્રણ લાવી શકાયું હોત. એ વ્યવસ્થા ન બદલાણી એનું પરિણામ આજે રાજકોટના આંગણે આ TRP ગેમ ઝોનમાં, શનિવારનો દિવસ હતો, વેકેશનનો સમય હતો, કેટલાય ભૂલકાઓ આ ગેમ ઝોનની અંદર સુખદ પળોને માણવા આવ્યા હતા અને દુઃખદ ઘટનાનો ભોગ બન્યા. એનું મને, તમને અને સમગ્ર ગુજરાતને ભારે મોટો દુઃખ છે. હું ફરીવાર કહું છું, ઘટનાઓ બદલતી રહી છે, વ્યવસ્થા નથી બદલાતી, એનું પરિણામ ગુજરાતના ભૂલકાઓ બની રહ્યા છે. જે અમારા આગેવાનો સાથે પરામર્શમાં 5 વાગ્યાથી સતત ચર્ચામાં છું. બધા જ આગેવાનોને વિનંતી કરી આ બનાવના સ્થળે 5 વાગ્યાથી ટીમ પણ ઊભી છે, નજરે દેખેલો અહેવાલ પણ સાથીઓ કહી રહ્યા છે. કોઈ જીવ બચાવવા માટે કૂદ્યું તો એને માથું ફેટવું, કોઈ હદભાગીઓ આ ઘટનાનો ભોગ બન્યા અને કદાચ હજુ પણ એ મૃત્યુઆંક ક્યાં સુધી પહોંચશે એની ખાતરી નથી. જે ઘટના બની છે એ સ્થળ ગેમ ઝોન, અંદાજિત 3-4 વર્ષથી આ ગેમ ઝોન ચાલુ છે અને કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરીઓ લેવામાં નથી આવી, એમ છતાં 4 વર્ષ સુધી આ મોતનું તાંડવ રચનારું સ્થળ એ શરૂ કેમ રહ્યું, એ સ્વાભાવિક ગુજરાતના જનજનને સવાલ થાય છે. ફાયર સેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ હતો, ફાયર સેફ્ટીની જરૂરી મંજૂરીઓ લેવામાં નથી આવી. ગેમ ઝોન છે ત્યારે મનોરંજન વિભાગની પણ જરૂરી મંજૂરીની પ્રક્રિયાઓ માં ક્યાંય ઉણપ જણાઈ હશે. પોલીસ વિભાગ દ્વારા મોડી રાત સુધી આ ગેમ ઝોન ચાલતો હોવા છતાં ક્યાંય તકેદારીના પગલાં લેવામાં ઉણપ વર્તાણી હશે. પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું, આ ટીકા કરવાનો સમય નથી. હાલ રખેને કોઈ એક જીવન બચે તો
તો એ બચાવવા માટેનો સૌ સાથે પ્રયાસ કરીએ અને આવતા દિવસોમાં આવી ઘટનાઓ ન બને એના માટે વ્યવસ્થા સુધારવા ઈશ્વર સૌને શક્તિ આપે એવી પ્રાર્થના.